રવિવાર તારીખ 25 ડિસેમ્બર 2011, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. વચનામૃતની કથા, વક્તા શ્રી રમેશભાઈ દવે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ઓહો, સવન 1876 ના મહાવદી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા કાંચની મેળીની ઓસરી આગળ પ્રાંત કાળે વિરાજમાન હતા. પ્રાતઃકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પૂછ્યું છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. કુશાગ્ર ઘાસ, કુશ હોય ને એનો અગ્રભાગ સાવ ઝીણો હોય, કુશાગ્ર બુદ્ધિ. આમ તો કુશાગ્ર બધા લે છે, હોશિયાર કુશાગ્ર બુદ્ધિ આવે. પણ કેને હોશિયાર બુદ્ધિ કહેવાય એનું છે વર્તમાન. તીક્ષ્ણ થોડીક વાતમાં સમજી જાય કુશાગ્ર બુદ્ધિ. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિ, હવે સમય આ કરવા ને આ કરવું તે કરવું, બ્રહ્મની પ્રાપ્તિ શું? મહારાજની મૂર્તિનું તેજ. તો મહારાજની મૂર્તિ ધારે તો તેજ ધારે આવી જ જાય. તમે ક્યાં રહ્યું બધા? આ લોકની બુદ્ધિ વાત ઉડી ગઈ કુશાગ્ર બુદ્ધિ પાસે. પછી એ સ્ટેજ આવી જાય, એ સ્થિતિ આવી જાય કે ને પછી આ લોકમાં જે માન તાન ફલાણ એ બધું ગમે જ નહીં. જેમ જેમ આમાંથી નીકળતા એમ એમ કુશાગ્ર બુદ્ધિ જડ થતી જાય. આ તો કઈ સમજે જ નહીં, તો કુશાગ્ર બુદ્ધિ નોટ ધેટ. તે કુશાગ્ર બુદ્ધિ, તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં, અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? નહીં નહીં નહીં, શાસ્ત્ર પુરાણના અર્થને જાણતો હોય. પેલા કયું છે? તે કુશાગ્ર બુદ્ધિ, તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં? નહીં, કહેવાય. પછી શાસ્ત્ર એમાંય નહીં, ભગવાનના સ્વરૂપને જાણતો હોય અને સ્વરૂપને જાણતો હોય એમાં ભગવાન જેવા ગુણ આવી જાય. મહારાજ નિર્ગુણ છે તો આ ધીરે ધીરે નિર્ગુણ થતો જાય. વેરી ડિફિકલ્ટ, કોઈમાં કુશાગ્ર બુદ્ધિ નહીં. મોટા સમય કરવા, ઉત્સવ કરવા, કે વાવા કરાવી, કુશાગ્ર નહીં. એ કરી ભક્તને મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપી દેવું, એને આ લોકના લોચામાંથી કાઢીને બહાર કાઢીને ભગવાનના સ્વરૂપ જો, એ કુશાગ્ર બુદ્ધિશાળીનું કામ છે. દેટ ગોપાલનંદ દીપ, દેટ મુક્તાનંદ દીપ, દેટ બ્રહ્માનંદ નિત્યાનંદ, આ બધા એ કર્યું હતું કુશાગ્ર બુદ્ધિવાળા. માફ કરી દો ને ધામમાં તેડી જવાનું બધું એ બધું આ લોકમાં આશ્વાસન છે. ખાતરી તો છતે દે તમે મહારાજનું સુખ ભોગવો, એ અક્ષરધામની પ્રાપ્તિ છે. આ ને આ દેહ મેરા પછી જાશું ને મારા તેડવા આવશે બધી નોટ ધેટ. આ ને આ દેહ મહારાજના સ્વરૂપનું સુખ ભોગવવું, ભલે સમય ન કરતો ધારે થઈ શકતું હોય, કારણ કે એમાં ચરણમાં ચાલનારા મહારાજ હોય, દ્રષ્ટિથી જોનાર મહારાજ હોય, આખું મહારાજમય વાતાવરણ હોય. અને એ સંકલ્પ કરે એ મહારાજ સંકલ્પ કરતા હોય, અથવા મહારાજ સંકલ્પ કરે એ કરતા હોય, આવું ઐક્ય થઈ જાય
એ એકાંતિક કહેવાય. શાસ્ત્રમાં એકાંતિક ના અર્થ છે, એને બદલે ઉપર વધીને મહારાજ એકાંતિક ના અર્થ ગજબ કરીને કહેવાય. આગળ આવશે આમાં જ, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સહિત, જાગૃત થઈ ગયો કહેવાય. અંગ્રેજીમાં છે એવું, ધે વાઇલ ધેર કમ્પેનિયન સ્લેપ વેર ટોઇલિંગ મોઇલિંગ ઇન ધ નાઇટ. શું કામ? બોલો, બધા નિંદ્રાધીન હતા. નિંદ્રાધીન એટલે ઊંઘ આવી એમ નહીં, જગત વ્યવહાર પ્રત્યે જાગૃત નહીં, ઈશ્વરના સ્વરૂપ પ્રત્યે જાગૃત નહીં, આ નિંદ્રા છે. જાગૃત, ઉત્તિષ્ઠ, જાગૃત, ઉઠો, જાગો, વિરમો નહીં. સાધ્યોનો આશય જ્યાં સુધી, કયો આશય છે આપણો? એમાં જેટલું શિથિલ પણ જાગૃત છે. આગળ ઘોર નિંદ્રામાં પડ્યા છે બધા, ને નથી આવતી તો ગોળીઓ લઈને ઊંઘી જાય છે, સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે આ બોડીની ઊંઘ માટે થઈને. પણ આટલા અનંત કાળથી જાગૃત નથી એની કોઈ પિલ્સ નથી લેતા, પડ્યા છે. વી ડોન્ટ રિક્વાયર એની સચ મેડિકેશન. આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ મેડિટેશન છે. હલો, પછી તેનો નોટ બોલાવી ને આવવો જોઈએ. મહારાજ ની વાત થવામાં થાકી જવું છે, આમ થઈ જવું જોઈએ. કથા કરી ઉઠી અભિમાન લઈને જાય, બે ચેક ચીજ ન હોય લઈને જાય, કથા એટેન્ડ કરે ને સાત દિવસની શિબિર બિબિર, કાંઈ ન હોય તોય હોશિયાર થઈ જાય, એ જાગ્રત નહીં. એક જણ પૂછ્યું તું, મેં શું થયું શિબિર પર, બસ એક ટાઈમ દૂધ દે સાંજના જમવાનું, આ શિબિર, અને અડધો કલાક ધૂન કરાવે, પછી ધ્યાન કરાવે. સાત દિવસે આ દૂધનું વાત લઈને આવે ને શું ધ્યાન કર્યું હશે? જાગ્રત નહીં, અખંડ વાત કર્યા કરતા, આખી રાત વાત કરતા હોય. ગોપાલનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં રાતના 3-3 વાગ્યા સુધી વાતો કરતા, જાગૃત. એને ઊંઘ નહીં આવતી હોય, એ થાકતા નહીં હોય. ગુણાતીતાનંદ સ્વામી તો પાવડો લઈને વાળતા એ ખરા, છતાં આનો સમાગમ કરતા બેસી જતા. કહેતા પોતે કૃપાનંદ સ્વામી ને ગોપાળ યોગીની રાત્રિ પ્રલય સુધી સમાગમ કરી ત્યારે મહારાજના સ્વરૂપની ઝાંખી થાય. જેને સાક્ષાત્કાર હતો એને ખબર હતી કે હજી હું બરોબર નથી થઈ ગયો. શું થયું આમાં? બસ કે સવારે દૂધ દે, અરે ત્યાંથી ચાલુ કર્યું, ધ્યાન કરાવે, થઈ જાય 7 દિવસમાં બધાએ. અને એ મારા જે 20-25 જણા ભેગા થયા હોય ને, કાંઈ થયું ન હોય, મને ખબર પડી જાય મહારાજને દયા છે કારણ થયું છે. પૂછે મજા આવે, લોથ થઈને નીકળવું જોઈએ શિબિર માટે, થાક લાગી જવો જોઈએ કે આ 7 દિવસ અરર એમ થઈ જવું, એટલે બહુ મજા આવે શિબિરમાં. આ મજા છે ત્યાં સુધી એ લોકોને ખબર નથી સ્વામિનારાયણ શું છે. એમાં મજા શું છે? જ્યારે જ્યારે બે શિબિર રિટર્ન કરો તમારે 50% ઇમ્પ્રુવમેન્ટ થઈ જવી જોઈએ, થાક લાગવો જોઈએ શિબિરમાં. ચાલો, તમારે ક્યાંય બોલાવ્યો તો જાજો, શિબિર કઈ ખરાબ કાંઈ ન કરતા શિબિરમાં જવામાં કઈ. હું જે વાત કરતો ને એ એકદમ કોરની વાત હોય, અહીંયા પહોંચ્યા ન હોય તેમાં કઈ થાય નહીં. પછી શિબિરનો બહિષ્કાર કરી નાખો કોઈ એવું નથી કહેતો, જ્યાં થતું હોય ભગવાન 7 દિવસ ધૂમ તો કરશો, પણ આ તો બાહ્ય દ્રષ્ટિવાળા શિબિર કરતા અને અંતરદ્રષ્ટિવાળા શિબિર કરતામાં ઘણો ફરક હોય. નારાયણભાઈ પાસે 2.5 કલાક બેસો અને 7 દિવસની આ બધી શિબિર ભરો સવારથી સાંજ સુધી, એના કરતા ફાયદો 2.5 કલાકમાં બધું થાય.
વાઇબ્રેશન આવે, એ આપણા તરફ જોતા હોય, પર્સનાલિટીની અસર થાય આપણા ઉપર. કારણ એ જ્યારે આપણા સામે જોવે ત્યારે આપણા ચૈતન્ય ઉપર પણ એની અસર પડે. આવશે આમાં યા નિશા, આવશે આમાં. પછી તેનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય, બહુ ડાયા એકદમ, ને પાછે એમ નહીં, એ ડાયાની બધા સલાહ લેતા હોય પણ વ્યવહાર પૂરતી. નેપોલિયન આટલું બધું સૈન્ય કમાવા, આખું ફ્રાન્સમાં રેવોલ્યુશન લાવ્યા, કર્યો, છેવટે સેન્ટેલીના જેલમાં જવું પડ્યું. ક્યારે એને વિચાર થયો કે મેં જગત જીતી લીધું, પહાડ ખસી જતા હું સામે ઉભો રહેતો હતો, પણ મેં વિચાર કર્યો છે મેં મારા માટે કાંઈ નથી. રિગ્રેટફુલ થઈ ગયો હતો, આવો બાદશાહ થઈ ગયો હતો આખું ફ્રાન્સ, યુરોપ, રશિયા, આ બધે ચડાઈ કરી. છેવટે કે આ મેં મારા માટે શું કર્યું, આ બધું કર્યું મેં, આઈ નોટ એનીથિંગ ફોર માય સોલ. તો આપણે તો બહારનું ભલે ન થાય પણ આપણા ચૈતન્યનું ઉત્કૃષ્ટતા પામે એવો પ્રયત્ન કરવા જોઈએ. હવે આ બધું એટલું અઘરું છે તો શું કરવું, તો એવા કોઈ મોટા પુરુષનો સહારો થઈ જાય, એના આશીર્વાદ રાજીપો થઈ જાય, નાનભાઈ જવાનો અબ્દી બાપા પૂરણ એનો રાજીપો થઈ જાય ને. કેમ થાય રાજીપો? નાળા ફેરવે થાય, બેઠા દંડવત કરે થાય, એની અનુવૃત્તિ આગલું વચનો નથી. એમાં અંતરદ્રષ્ટિ કરીને સતત આવા મોટા મહારાજ છે, અબજી બાપા છે, પુરાણી સ્વામી છે કે ભાઈ છે, એ ગયા ન હોય હોય તો દયા કરીને એને પંચભૂતનો દેહ ધર્યો હોય, તો ગયા હોય એના સાથે બી સમય ગયો હોય કે એના સુધી જ્ઞાન ગયું, એ ઘૂંટતા જવું જોઈએ. આ લોકના દુઃખ દર્દથી ઉપર દ્રષ્ટિ કરીએ નહીં ત્યાં સુધી સ્વામિનારાયણના સ્વરૂપમાં ચિત્ત ટોટે નહીં. આ કોઈ હતા એને જોયા છે ને, જેને જોયા છે એને જોયા છે, તો ઇટ્સ નોટ એ પ્લસ પોઈન્ટ, ઇટ્સ માઇનસ પોઈન્ટ. આપણે કોઈને એટલે મહારાજ બોલ્યા, પ્રત્યક્ષ પ્રમાણ મૂર્તિ તમને મળી છે એના સામે જોયા કરો. એ અંતર્દૃષ્ટિ કે આપણા પ્રત્યક્ષ મળ્યા છે, સામે જોયા કરો, તો તરત જ કોષાગ્ર બુદ્ધિ એ વિચાર કરે. ઊંધી કોષાગ્ર બુદ્ધિ છે પણ ઊંધી એ વિચાર કરે કે મારા ત્યાં આવવા લાગતા હતા, અહીં આવવા લાગે છે ને ત્યાં આવવા લાગે છે. એટલે મારે કે તમને ગમતું હોય એ સ્વરૂપ ધારો. હું જરૂર એકાગ્રતાની છે કે એનું સ્વરૂપ સારું છે એમ નહીં, તમારી જેમાં દ્રષ્ટિ પહોંચતી હોય પહોંચતી હોય ધારો, ઘરો કરી નાખો છો ધર્મ. પછી તેનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે સુજી મહારાજ બોલ્યા, જે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણ અર્થે કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી બેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણ અર્થે કાંઈ જતન કરે નહીં, માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણ અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ, પોઈન્ટેડ. ભલે બીજું કઈ શાસ્ત્રની વાત ને વેદની પુરાણની એવી વાત ન કરતો, ખાલી મહારાજની કુશાગ્ર બુદ્ધિ કહેવાય. ઓલાને જે ડોળાયેલી બુદ્ધિ, અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે
કે તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિ વાળો છે. એવા મીંડા પીડા હોય ચલો આમ કરું છું કેમ કરું કાય એમ ભગવાન પાસે ઉભો હોય ત્યારે મગજ બીજે હોય તો એક તો ખબર નથી નિદ્રો કરી રહ્યો છે મહારાજને. અજ્ઞાન તો એવું છે કે એને ખબર નથી. એને એમ છે કે મંદિર આવ્યો છે, સામે ઉભો છું, એક પગ ઉભો છું, આ બધું કર્યો છે, પણ મગજ બીજો હોય તો એ મહારાજનો દ્રોહ કર્યો કહેવાય, હટી જાવ ત્યાં છે, નિરાશ થાય તમને બધું નીકળી જાય ત્યારે એનું ધ્યાન કરો. જયારે ઓલા લોકો હતા ત્યારે સજાગ હોય છે, જાગૃત હોય છે. જે વાઇલ ધેર કમ્પેનિયન્સ ટોઇલિંગ મોઇલિંગ ઇન ધ નાઇટ જાગતા નહીં. એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું એમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેટે અંધકારયુક્ત વર્તે છે. અંધકારયુક્ત બોલો કહેતા ભગવાનનું ભજન નથી કરતા, અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજન વિશે જાગ્યા છે કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થતા વર્તે છે, અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેની વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતા વિષયને ભોગવતા થતા વર્તે છે, અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારયુક્ત વર્તે છે. અંધકારયુક્ત કઈ ખબર ન હોય પેલા કરતો હોય અત્યાર મહિનાના નિયમ ને આમ તીન કરાય વાત પહેલે દિવસથી જોતો હોય ક્યારે ચાર મહિના પૂરા થાય. એટલે મહારાજે કીધું કે ઓછા નિયમ લેવા, 50 માળા ન લ્યો, 5 માળા ન લ્યો, એ માળા 5 બરોબર ફેરવો. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગની વિશે અંધકારયુક્ત વર્તે છે કહેતા તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે, અને તે વિના તો સર્વ મૂર્ખ છે. વાત લગાડી કે મૂર્ખ કહી દીધા પાછું કેટલા આવી જાય, આમાં કેટલો નંબર લાગી જાય મૂર્ખમાં, લગભગ બધાયનો. એટલે આધ્યાત્મિકતા, વ્યવહાર કુશળતા, ઇન્સ્ટિટ્યુશન સંસ્થાકીય, આ ઇન્સ્ટિટ્યુશન થઈ ગયું, સડો ત્યારે જ થયો જ્યાં ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ ગયું, એ તો સડો જ ન થાય. હજી તો બધા વિચાર કરે છે, ગુરુદેવ સ્વામી કીધું તું, મહારાજે કીધું તું, પાંદડે પાંદડે સ્વામી લખાશે. હવે એક વાત થઈ ગઈ છે, મુક્ત તું તું થયો છો, બાકીના પાંદડા ગણવાની જરૂર નથી, તારું થળ ગણ. કેટલું બધું એ આખું સેન્ટન્સ જ છે, મહારાજ કયા પ્રયોગ ખાતર કયા પ્રલોભનથી બોલ્યા હશે મહારાજ, કે તમે જે સંપ્રદાય પેકડો છે એ ઉત્તમ છે, કેટલા બધા આમ છે એ તો અત્યારે છે, પણ પાંદડે પાંદડે સામે, કારણ કે એ બતાડવા માટે કે આ જ સાચું છે. અવતારી અવતારીના ભેદ સમજાવ્યા, કારણ સર્વકારણના ભેદ સમજાવ્યા, આપ સાચું છે એ કહેવા માટે કે પાંદડે પાંદડે બધાય માનશે. કેટલો નાનકડો હજી નાનો સંપ્રદાય છે આપણો, હવે બધા એ જ વાત કરતા જે પાંદડે પાંદડે લખાશે, ન લખાય તારું શું છે, પોતાની ચિંતા નહીં, એ કુશાગ્ર બુદ્ધિ નહીં. ચાલો ફલાણી કરી નાખું, ચાલો કરે એવું નહીં,
હેવ ક્લિયર યોર સોલ, તમારું ચૈતન્ય તમે ક્લિયર કર્યો છે? આ કોઈ વિચારતું નથી, કોઈ વિચારતું નથી. ગામમાં ખાલી સલાહ દેવા પોતે એવોને એવો હોય. ધનજીભાઈ કરીને હતા નારાયણપુરના, એ સંઘ લઈ જતા હતા આખો ડબ્બો, બધાને ચડાવ ચડાવ, ગાડી ઉપડી ગઈ, પોતે પ્લેટફોર્મ ઉપર રહી ગયા. ગાડી સંઘ આખો આવેલો ગયો. કેટલા એને વિચાર નહીં આવ્યો કે હું અંદર બેસી જવા, હું લઈને જાઉં છું. એમ તમે બધા કદાચ વ્યા જશો, હું બહુ બોલ બોલ કરતો રહીએ જાઉ, કદાચ દોરડા થવાય નહીં બહુ. હું તો અંદર ચડીને જ પછી બોલીશ, આવો બધા આવો, રહી નહીં જાઓ. ને કાવલી સાંકળ પહેલેથી ખેંચી રાખી. આ બધી એ કોષાગ્ર બુદ્ધિની મોટું હશે, કેટલું મોટું છે, થઈ જશે ન થાય ને, પછી અડધું અડધું થઈ જશે. નેતા પૂર્વ છ આવી જાય છે કે આજ નહીં આવે, ટ્રાય કરી આપણે રહેવા દઈને, પછી નકમી એને શું કામ દુઃખ દઉં, ભલે કરતા જ્ઞાન. હાલો લટ કાળો લટકંતો રે આવે, ખાને સંગે અતિ ઉચરંગે, ખાને સંગે અતિ ઉચરંગે, ગીત મધુરા ગાતો રે, ગીત મધુરા ગાતો રે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, સર રંગ મારા તોરે, એ ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલો ના હારે ફૂલા તોરે, ફૂલો નંદનો સ્વામી સામળ્યો, નંદનો સ્વામી સામળ્યો, આવે અમીરસ પાતો રે, આવે અમીરસ પાતો રે, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.